This story is inspired by Zero Aperture Production PVT Limited. Zeppel is a video network dedicated to the untold, overlooked, to tell their stories. મારું નામ પ્રદીપ આર્દવે. હું જંકશન પ્લોટમાં રહું છું, રાજકોટનો રહેવાસી છું અને છેલ્લા 35-40 વર્ષથી અને રંગોળીની બનાવવાનો પ્રયત્ન કરું છું. આપણું શરીર છે પંચમહાભૂતનું છે, 5 તત્વોનું બનેલું છે. એ 5 તત્વો ઉપર હું કલા અને વિજ્ઞાનનો સમન્વય કરી રંગોળી બનાવું છું. પાણી ઉપર રંગોળી, પાણીની અંદર રંગોળી, પાણીની વચ્ચે રંગોળી, અગ્નિ ઉપર રંગોળી, હવામાં રંગોળી, છત ઉપર ઉલટી લટકતી ઝુમ્મર રંગોળી, આ બધી રંગોળી કલા અને વિજ્ઞાનના સમન્વયથી કરું છું. રંગોળી કૃષ્ણ ભગવાનના વખતથી બનતી આવે છે, ઋષિ મુનિઓના વખતથી બનાવતી આવે છે. અગ્નિ ઉપર રંગોળી બનાવવાનો છેલ્લે પ્રયત્ન કર્યો છે. ઉપરાંત દરેક પ્રાંતમાં, આપણા ભારતના દરેક પ્રાંતમાં જે અલગ અલગ રંગોળીઓ બને છે, રાજસ્થાનના માંડણા, મોગુલ, ફૂલથી બનતી પોઈડલ, આ બધા પ્રકારની રંગોળી હું બનાવવાનો પ્રયત્ન કરું છું. અનાજની રંગોળી, જમીન ઉપર ચિરોળી કલરની રંગોળી, અને આ બધી રંગોળીનો બનાવતા સમય 5 કલાક 7 કલાકથી માંડી 30 કલાક 35 કલાક 40 કલાક 50 કલાક એવો સમય લાગે છે. 2-3 વર્ષ એના પ્રયોગો કર્યા, પ્રેક્ટિકલ કરી એમાં સક્સેસ જાઉં, પછી આપની સમક્ષ આપને બતાવવા રંગોળી મૂકું છું. આ રંગોળી કલા છે કે જે કંઈ મને આવડત છે એ મારે ઈશ્વરની કૃપા છે, ગોડ ગિફ્ટ છે. આ ક્યાંય હું શીખવા ગયો નથી. આર્ટ અને સાયન્સનું કોમ્બિનેશન કરીને જે કંઈ બનાવું છું એ ઈશ્વરના કૃપાથી કરું છું, અને એ મનમાં વિચાર આપે અને એની પાછળ પ્રયત્ન કરું અને સફળતા ન મળે ત્યાં સુધી વળગી રહું છું. રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ છે, એમને પણ મેં મારી કલા બતાવી અભિભૂત કરેલ છે. અત્યારના આપણા હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, એમને પણ મેં મારી કલાના દર્શન કરાવી અને એમના પણ આશીર્વાદ દીધેલ છે. આપણા CM વિજયભાઈ રૂપાણી, એ જ રીતના આપણા પ્રમુખ સ્વામી મહારાજ, એમને પણ મેં રંગોળી બતાવી અને આશીર્વાદ લીધેલા છે. ક્રિકેટરમાં સચિન તેંડુલકર, ગાયક કલાકારમાં મનર ઉદાસ છે, આ બધી વ્યક્તિઓને મેં મારી કલાના દર્શન કરાવી અને એમના પણ મેં આશીર્વાદ લીધેલા છે. રંગોળી ઉપરાંત મને મેકઅપનો પણ શોખ છે. આ મેકઅપ પણ હું નાનપણથી જ, હું ગીતા વિદ્યાલયમાં અમે જાતા, નાના છોકરાઓને મેકઅપ કરતા અને એ શીખતા ગયા, અને અત્યારે દરેક પ્રકારના મેકઅપની મને ફાવટ છે. વૃદ્ધ બનાવવો હોય, જુવાન બનાવવો હોય, ઉપરાંત કોઈને કદરૂપા બનાવવો હોય, માંદા માણસ બનાવવો હોય કે કોઈ દાઝેલા માણસ બનાવવો હોય, જે પ્રકારના મેકઅપ કરવા હોય એ પ્રકારના હું મેકઅપ કરી જાણું છું. આપણા રંગમંચના અને ગુજરાતી પિક્ચરના ખ્યાતનામ કલાકાર રમેશ મહેતા, એમને મેં મેકઅપ કરી અને એમના પણ મેં આશીર્વાદ લીધેલ છે. એ રીતના કેલાલ છે, જાદુગર કેલાલ, એમને પણ મેં મેકઅપ કરેલ છે. મને મેકઅપ ઉપરાંત પેઇન્ટિંગનો પણ શોખ છે, તો હું ઓઇલ પેઇન્ટિંગ કરું છું, પેન્સિલ સ્કેચ કરું છું, વોટર કલર પણ કરું છું, ગ્લાસ પેઇન્ટિંગ પણ કરું છું, અને આ બધું મારી આવડત, મારી મહેનત, મારી શોખથી કરું છું. ક્યાંય શોખ શીખવા નથી ગયો દરેક વસ્તુ. પેઇન્ટિંગ ઉપરાંત મને ફૂલઝાડનો પણ શોખ છે. દરેક પ્રકારના ફૂલઝાડ કઈ રીત વાવવા, અત્યારે મારા બગીચામાં જ હાલમાં 25-30 ગુલાબના છોડ છે, 15-20 વિવિધ પ્રકારના ગુલાબ છે. એમાં બ્લેક કલરનો ગુલાબ આવે છે, ગ્રીન કલરનો ગુલાબ આવે, દૂધિયા કલરનો ગુલાબ આવે છે. ઉપરાંત મને મહેંદી મૂકવાનો શોખ છે, મહેંદી હોય તો સરસ મહેંદી બનાવી જાણું છું. કુકિંગનો શોખ છે, દરેક પ્રકારના વ્યંજન, ગુજરાતી હોય, પંજાબી હોય કે મીઠાઈ હોય, એ પણ બનાવી જાણું છું. મેડિટેશનનો શોખ છે, ધ્યાનનો. આ રંગોળી કલાને બધા વિચારો છે ને એ આપના જેવા મિત્રો પાસેથી જ મળતા હોય. મેં પાણીની અંદર અને પાણીની ઉપર રંગોળી બનાવી, તો તમારા જેવા મિત્ર જ કે મોરારી બાપુ જળ ઉપર કથા કરે છે, આકાશમાં કથા કરે છે, તો તમે પણ હવામાં રંગોળી બનાવો, તમે પણ અગ્નિ ઉપર રંગોળી બનાવો. વસ્તુ કહેવાની વાત એ છે કે તમારા જેવા મિત્રો પાસેથી, શુભેચ્છકો પાસેથી જ આવા વિચાર મળતા હોય છે, અને એ વિચાર ઉપર હું મહેનત કરું,
એમાં પ્રયોગો કરું અને સક્સેસ જાઓ એટલે આપની પાસે મૂકું છું. ઝુમર રંગોળીનો એક દાખલો દઉં તો હું રાતના 2:30 વાગે સૂતો હતો, સૂતા સૂતા આરામ કરતો હતો, તો છત ઉપર ગરોળી ઉલટી હાલતી જતી હતી. તો મને એમ થયું, મેં કીધું અટગરોળી આવી રીતના રહે, આવી રીતના રંગોળી બનાવી હોય તો કેમ રહે? એ વિચાર મગજમાં આવ્યો અને મેં એના માટે પ્રયત્ન કર્યા. સક્સેસ ગયો તો મેં છત ઉપર ઊંધી લટકતી ઝુમ્મર રંગોળી પ્રેઝન્ટ કરી અને સક્સેસ ગયો, સફળતા મળી. એ જ રીતના અગ્નિની રંગોળીની વાત, તો આપના જેવા જ મિત્રએ કીધું તમ તારા માટે શું અશક્ય છે કે પાણી ઉપર રંગોળી બને તો અગ્નિ ઉપર બનાવ રંગોળી, કે બસ વાત પૂરી થઈ ગઈ. મારા કરતાં મારા મિત્રોને મારા ઉપર એટલો વિશ્વાસ છે કે આમ કરી શકશે એમ, અને હું સક્સેસ જાઉં છું, કરી શકું છું. એક સરસ વાત કહેવાનું મન થાય છે, આંખે જોઈએ સત્ય માનવું. યુવાન મિત્રો અને એટલું જ કહેવાનું, અત્યારે જે કંઈ વર્ક કરું છું ને એ નાના બાળકો અને વિદ્યાર્થીઓ માટે જ પ્રેઝન્ટેશન અને વર્ક કરું છું. એ એટલો સંદેશ છે કે જો તમે ધારો ને તો દુનિયામાં એકય વસ્તુ અશક્ય નથી. પૂરા નિષ્ઠાથી, પૂરા ખંતથી, પૂરા મહેનતથી વર્ક કરો તો તમે જે ધારો એ મેળવી શકો છો અને એ કરી શકો છો. પછી એ કલા હોય, તમારી ભણતર હોય કે કોઈ પણ એમ હોય, એ તમે સિદ્ધ કરી શકો. આજે તો તમે આ મારી સ્ટોરી જોઈ, પણ તમારી સ્ટોરી બતાવવી હોય અને આ સ્ટોરીને આગળ મોકલવી હોય તો આ ચેનલને પુષ્ટ કરો. થેન્ક યુ.